समाचार ना प्रायोजक छे शिवशक्ति ट्रावेल्स बुद्धी अमदावाद फक्त रुपया 4000 मा मोबाइल नंबर 7043773800 एक महीना पहला हमीरसर तड़ाव माथी लाश मड़ी लाश संपूर्ण निर्वस्त्र हती परिवारे हत्यानी आशंका दर्शावी आज थी बराबर एक महीना पहला भुजना हमीरसर तड़ावमांथी एक युवानी तरती लाश मळी आवी हती। आ लाशनी पोलीसे ओळख करावता ते लाश भुजनी जूनी बकाली कॉलोनीमां रहता अशरफ अली मामद नोडेनी होवानुं सामे आव्युं हतुं। लाशनो कब्जो लेवा पहोंचेला मृतक अशरफना भत्रीजा अब्दुल करीम नोडे अने सलीम नोडे लाशनी निर्वस्त्र हालत होवाथी हत्यानी शंका त्यारे ज दर्शावता पोलीसे लाशना विसेरा जामनगर एफएसएल खाते मोकली आप्या छे। परंतु आ सिवाय स्थानिक पोलीसे तपास झड़पी न बनावता नोडे संधि समाजना लोको भूजमां एकत्र थया हता अने पोलीसना उच्च अधिकारी ने आवेदन पत्र आप्युं हतुं। कुटुंबीजनोनो कहेवाथी अमने एवुं लागे छे शंका ए रीते छे के એ ભાઈ મોડી રાત્રિ સુધી નથી આવ્યા એટલે આની આજુબાજુના કુટુંબના ભાઈઓ રહેતા એમના પત્ની મારે ગયા હતા કલકત્તા હતા કે ભાઈ આ કેમ નથી આવ્યા। પછી જ્યારે પેલા પોલીસે મોબાઈલમાં આ તે બધું જે ફોટાને પાડેલા એટલે એમના કુટુંબીના ભાઈને અને ભત્રીજાને ખબર પડી કે તો અમારો રિશ્તેદાર છે જે કે જનરલ હોસ્પિટલમાં ગયેલા તો લાશ જે છે ખાલી જાંગિયાતી હતી કોઈ કપડાં દે કપડાંનું પૂછ્યું તો પોલીસ કે ભાઈ કપડાં કંઈ હતા નહીં ત્યાં તળાવની બહાર પસેના હતા જે બગીચા પાસેથી જે પુલ પાસેથી જ્યાંથી લાશનો કબજો લીધો છે ત્યાં કોઈ પણ પુરાવા કપડાના ન હતા અને પછી શંકા વધારે એટલા બટી ગઈ એમના પત્ની બે દિવસ પછી આવી ગયા જેને જવાબ લખાવવા માટે એના ભત્રીજા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તપાસ અધિકારીએ પૂછ્યું કે તમારા હસબન્ડ તમારા ઘરવાળા એ જાંગિયાનો ઇસ્તેમાલ કરતા હતા તેમણે કીધું કદી નહીં એ જાંગિયો ક્યારે પહેરતા જ ન હતા જાંગિયાનો ઇસ્તેમાલ કરતા જ ન હતા ખાલી કપડાં પહેરતા હતા અને એ કપડાં જ ક્યાં નથી મળ્યા એના શંકાને આધારે અમે કોઈને નિર્દોષ નામ નથી આપવા માંગતા કોઈથી અમારી દુશ્મની નથી ના કુટુંબીજનોની ના આવડે સમાજની કોઈ સાથે કે કોઈ નામ ફસાવીએ કે ખૂન કેસમાં કોઈને પોલીસ લઈ જાય એવો ઈરાદો અમારો નોડે સમાજનો નથી। પોલીસ તાત્કાલિક તપાસ કરે જે ગુનેગાર હોય એના ઉપર પગલાં લેવા માંગે એ અમારી માંગણી છે। સંધી નોડી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જે રીતે લાશ મળી આવી છે એ જોતા હત્યાની આશંકા મજબૂત બને છે। લાશ મળી એ સમગ્ર વિસ્તારમાં ચારે બાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે છતાં આ કેસની કોઈ કડી ન મળતા પોલીસ તાત્કાલિક તપાસ આગળ ધપાવે તેવી બુલંદ માંગ ઉઠાવાઈ હતી। મહેન્દ્ર સાહેબ બગડે એક બાઉશ અધિકારી છે ભૂતકાળમાં પૂર્વ અધિકારી તેગડી સેવા આપી છે અત્યારે પશ્ચિમ કચ્છમાં આવ્યા છે ને જાડેજા સાહેબ પણ અહીં ભુજમાં છે તો મારી બે અધિકારીઓને વિનંતી છે અમારી સમાજ તરફથી કે ન્યાયિક તપાસ થાય ને આવા જે બનાવ બને છે એ તાત્કાલિક ધોરણે અટકવા જોઈએ। અમારો તો બનાવ બન્યો છે એ તો આઈ એક્સેપ્ટ યુ બનાવ છે જ એના સિવાયના જે પણ બનાવ છે એ તાત્કાલિક ધોરણે ન્યાયિક તપાસ થાય ને ધાક બેસતો 110% વહીવટીતંત્રની રીતે કામ કરી રહ્યો છે પણ મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક 50 હોય એવો મને એમ લાગે છે। લાશ કઢંગી હાલતમાં કેમ આ સમગ્ર પ્રકરણમાં હત્યાની આશંકા એટલી પ્રબળ બની જાય છે કે લાશના શરીર પર પણ એક પણ વસ્ત્ર ન હતું કદાચ વ્યક્તિ નાહવા જાય તો ઇનરવેર અથવા લુંગી પહેરે અને જો આત્મહત્યા કરે તો છતે કપડે પાણીમાં કૂદકો મારી દે આ બંનેમાંથી એક પણ થિયરી મૃતક અશરફના સમાજના લોકોને ગળે ઉતરી રહી નથી। એન્ટ્રી પોઈન્ટ પર જ સીસીટીવી બંધ જ્યાંથી અશરફ નોડેની લાશ મળી આવી એ એરિયા એટલે કે રાજેન્દ્ર બાગમાં જવા માટેનો એક જ રસ્તો છે જેના ગેટ પાસે નેત્રમ કેમેરા લાગેલા છે પરંતુ પોલીસે તેના સગાઓને કહ્યું કે આ કેમેરા બંધ હાલતમાં હોવાથી અવર જવરની કડી મળી રહી નથી મારીને લાશ ફેંકી દેવાય। છેલ્લા એક મહિનાથી આ મામલે ગૂંટાતા રહસ્ય વચ્ચે મૃતક અશરફ નોડેના પરિવારજનો એક જ વાત પકડીને બેઠા છે કે તેને કોઈ પણ અન્ય જગ્યાએ મારીને તેની લાશ અમીર શર્મા કોઈ હરામખોરોએ ફેંકી દીધી છે અને મૃતકનું મોત અકુદરતી છે એ સાબિત કરવા એફએસએલ રિપોર્ટની રાહ જોવા સિવાય છૂટકો નથી।
જો કે એક મહિનો થવા છતાં એફએસએલ રિપોર્ટની કોઈ માહિતી પણ સામે ના આવતા નોળે સમાજના આગેવાનોએ નારાજગી દર્શાવી અને સમાજની કસોટી ન લેતા આ મુદ્દે તપાસમાં ઝડપ લાવવા માંગણી કરી છે. ક્રાઇમ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ. चार पंद्रह 15-20 जना अग्रणी कामेरा शामिल आया है.